ઓટો અ મેટ્સ ઓટો મેટ્સની અંદર અ ફર્સ્ટ છે અ કેપ્સ્ટન એન્ડ અ ટરેટ અ લેટ પણ તેની અંદર પહેલાં આપણે જોઈશું કેપ્સ્ટન અ લેટ કેપ્સ્ટન લેટના અ પહેલાં આપણે જોઈશું એના અ મેઇન પાર્ટ્સ મેઇન પાર્ટ્સની અંદર અ ફર્સ્ટ ઓફ ઓલ અ નીચેથી સ્ટાર્ટ કરીએ તો પહેલાં પહેલું આવશે અ લેગ લેગ એ એક કાસ્ટિંગથી બનાવવામાં આવશે ઓકે તેનું મટીરિયલ છે એનું હેવી રિજિડ કન્સ્ટ્રક્શન હશે અને તે જનરલી કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવશે એ લેગની અપર ભાગ ઉપર એક અ સ્ક્વેર અ બેડ ફિટ કરવામાં આવશે બેડ પણ કાસ્ટિંગથી બનાવવામાં આવશે અને એનું મટીરિયલ પણ કાસ્ટ આયર્ન હશે એનું કન્સ્ટ્રક્શન અ હેવી રિજિડ કન્સ્ટ્રક્શન હશે જે બધા બેડની અપર જેટલા પણ ભાગો હશે એ બધા ભાગનું વેઇટ એ બેડ પર આવશે અને બે થ્રુ પછી લેગ પર આવશે એટલા માટે બેડ અને લેગ એ બંનેનું કન્સ્ટ્રક્શન એકદમ હેવી રિજિડ કન્સ્ટ્રક્શન હશે બેડના અપર ભાગ ઉપર એટલે કે લેફ્ટ સાઈડ ઉપર એક હેડસ્ટોક ફિટ કરવામાં આવશે હેડસ્ટોકની અંદર બધી ડ્રાઇવિંગ મિકેનિઝમ ફિટ કરવામાં આવશે ડ્રાઇવિંગ મિકેનિઝમ એટલે કે જે ચકને જે રન કરવાની જેટલી પણ મિકેનિઝમ છે એ બધી જ મિકેનિઝમ હેડસ્ટોકની અંદર આવશે જેમ કે અ મોટર છે મોટર થ્રુ પુલી થ્રુ બેલ્ટ બેલ્ટ થ્રુ બેલ્ટ અને બેલ્ટ થ્રુ ચક અથવા તો અધર મિકેનિઝમ જેમ કે ગિયર મિકેનિઝમનો યુઝ કરીને પણ આપણે ચકને ફેરવી શકશું હેડસ્ટોકના આગળના ભાગ ઉપર જે ડ્રાઇવિંગ મિકેનિઝમ છે એ મિકેનિઝમ થ્રુ તેની સાથે આગળના ભાગ ઉપર જે ચક ફિટ કરવામાં આવેલો છે એ ચક એની મૂવમેન્ટ કરશે હવે ચક એ એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે એટલે કે આપણે જોબને જે હોલ્ડ કરવાનો છે એ જોબને હોલ્ડ કરવા માટે ચકનો યુઝ કરવામાં આવશે હવે ચકની અંદર અલગ અલગ ટાઈપ હશે જેમ કે ત્રીજો ચક છે ફોર્થો ચક છે કોલેટ ચક છે અને બીજા અલગ અલગ ચકનો આપણે યુઝ કરવામાં આવશે જનરલી જે વર્કશોપની અંદર યુઝ થાય છે એ બે ચક છે ત્રીજો અને ફોર્થો ત્રીજો ચક એની અંદર એક સેલ્ફ સેન્ટરિંગ ચક છે જેની અંદર આપણે એક જ હોલની અંદર કી ઇન્સર્ટ કરશું તો ત્રણે ત્રણ જો એકીસાથે ઓપરેટ હશે જ્યારે ફોર્થો ચકની અંદર એ ઇન્ડિપેન્ડન્ટ ચક છે એટલે કે એક જોનીના હોલની અંદર જ્યારે કી ઇન્સર્ટ કરશું ત્યારે એનો એક જ જો ખાલી ઓપરેટ હશે બાકીના જો એમ જ રહેશે એટલે કે આ ચક જે છે એ એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે ઓકે બેડના અપર ભાગ ઉપર એક સેડલ ફિટ કરવામાં આવશે ઓકે એ જે સેડલ જે છે એ સેડલ બેડની ઉપર આવેલા ફીટરોડ કે ફીટરોડ એક એવો પાર્ટ છે કે જેની અંદર સ્ક્વેર થ્રેડ કટ કરવામાં આવેલા છે અને એ સ્ક્વેર થ્રેડનાની ઉપર આ જે સેડલ છે એ સેડલ એ મૂવમેન્ટ કરશે સેડલ એ એક લેફ્ટ અને રાઇટ મૂવમેન્ટ કરશે સેડલના અપર ભાગ ઉપર એક ક્રોસ લાઇટ ફિટ કરવામાં આવે છે ક્રોસ લાઇટ એ શું કરશે કે ભાઈ બેડની અંદર પરપેન્ડિક્યુલર એ મૂવમેન્ટ કરશે ઓકે ક્રોસ લાઇનના અપર ભાગ ઉપર ટૂલ પોસ્ટ એટલે કે એક સ્ક્વેર ટૂલ પોસ્ટ છે એ સ્ક્વેર ટૂલ પોસ્ટની અંદર આપણે ટૂલ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને ફિટ કરવામાં આવશે જ્યારે જે ઓપરેશન થતું હશે તે દરમિયાન આપણે એ ટૂલને આપણે લેફ્ટ રાઇટ અથવા તો ક્રોસ લાઇનની જે મોશન છે તે પ્રમાણે આપણે એને ટૂલને ફિટ કરી શકશું ટૂલ પોસ્ટની અંદર એ ટૂલ પોસ્ટ એક ટૂલ હોલ્ડિંગ ડિવાઇસીસ છે જ્યારે ચક એ એક વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે ત્યાર પછી તેના રાઇટ સાઈડ ઉપર જોઈએ તો કે ભાઈ આપણો જે સિમ્પલ લેથ હતા એ સિમ્પલ લેથની અંદર આ ભાગ ઉપર એટલે કે જમણી સાઈડ ઉપર ટેલ સ્ટ્રોકનો યુઝ કરવામાં આવશે પરંતુ આની અંદર ટેલ સ્ટ્રોકની જગ્યા ઉપર બીજી એક અલગ મિકેનિઝમ ફિટ કરવામાં આવશે એ અલગ મિકેનિઝમની અંદર પહેલું અહીંયા હશે એક સેડલ જે સેડલ જે છે એ સેડલને કોના સાથે ફિટ કરવામાં આવેલું હશે તે ફીટ રોડની ઉપર ફિટ કરવામાં આવશે એટલે ફીટ રોડની ઉપર એ આ હેન્ડલ દ્વારા એની મોશન કરી શકશે એટલે કે લેફ્ટ અથવા તો રાઇટ એ મોશન કરી શકશે ત્યાર પછી તેના અપર ભાગ ઉપર એક રેમને ફિટ કરવામાં આવેલી છે રેમ પણ સેડલની જે પ્રમાણેની મૂવમેન્ટ છે લેફ્ટ અને રાઇટ મૂવમેન્ટ એ પ્રમાણેની રેમ પણ એ પ્રમાણેની મૂવમેન્ટ કરશે તેના અપર ભાગ ઉપર એક હેક્સાકોનલ ટૂલ હેડ અથવા તો હેક્સાકોનલ ટરેટ હેડ ફિટ કરવામાં આવેલું છે એટલે કે એની સાથે એકીસાથે છ જેટલા ટૂલ આપણે ફિટ કરી શકશું ઓકે હવે જ્યારે એક જ જગ્યા ઉપર જો આપણે સેડલને ફિક્સ કરવું હશે તો આ હેન્ડલનો યુઝ કરીને એક જ જગ્યા ઉપર સેડલ ફિટ કરવામાં આવશું સેડલને ફિટ કરીને આપણે આ રેમને મૂવમેન્ટ આપી શકું જે પ્રમાણેની રેમની મૂવમેન્ટ હશે એ પ્રમાણેની આ હેક્સાગોનલ ટૂલ હેડની મૂવમેન્ટ હશે અને જે પ્રમાણેનું ઓપરેશન કરવું હશે તે પ્રમાણેનો ટૂલનો યુઝ કરીને આપણે ચકની અંદર જે જોબ ફિટ કર્યો છે એ જોબની અંદર આપણે અલગ અલગ ઓપરેશન કરી શકશું
અહીંયા જે ટૂલ પોસ્ટ આપેલી છે એ ટૂલ પોસ્ટ ફ્રન્ટ અને રિયર બે સાઈડ હશે. આ જે ક્રોસ લાઇટ છે એ ક્રોસ લાઇટ આ પ્રમાણેની ક્રોસ લાઇટ હશે. ક્રોસ લાઇટની ફ્રન્ટ અને રિયર એટલે કે આ જે ટૂલ પોસ્ટ છે એટલે અહીંયા એક સ્ક્વેર હેડેડ ટૂલ પોસ્ટ હશે અને એના રિયર ભાગ ઉપર પણ ટૂલ પોસ્ટ, એટલે બંને સાઈડ ઉપર આપણે ટૂલને ફિટ કરી શકશું. એટલે ક્રોસ લાઇટ ઉપર ફ્રન્ટ અને રિયર સાઈડ, અને બીજો જે ટૂલ છે એ હેક્સાગોનલ ટૂલ હેડ ઉપર આપણે એને એ ટૂલને ફિટ કરી શકશું. આ કેપ્સન અને તરેટલેટ એ જનરલી યુઝ કરવામાં આવશે એ પ્રોડક્શનની અંદર, કે જ્યારે આપણે પ્રોડક્શન ટાઈમ રિડ્યુસ કરવો હશે તે દરમિયાન આપણે આ કેપ્સન રેટનો યુઝ કરી શકશું, એટલે કે આપણો પ્રોડક્શન ટાઈમ ઘટશે અને તેને કારણે આપણું પ્રોડક્શન હાઈ પ્રોડક્શન થશે.